દર્શક મિત્રો, બ્રેક બાદ આપનું સ્વાગત છે. નીતિનભાઈ, પૂર્વ મુખ્યમંત્રી કિશોરભાઈનો આક્ષેપ એવો છે કે પટેલો ભયભીત છે. આપ પણ પટેલ છો ને, આપ પણ ભયભીત હશો જ. એટલે ભયભીતતા દૂર કરવા માટે તમે શું પગલાં લીધા? બિપિનભાઈ, આ આક્ષેપ ખોટો છે. ગુજરાત જેટલું સલામત રાજ્ય આખા દેશની અંદર કોઈ નથી. આજે આપણા દરેક તહેવારોમાં, દરેક પ્રસંગોએ હજારો લાખો બહેનો રાત્રે 2 વાગે પણ સુમસામ ખુલ્લા રોડ ઉપર એકલા અવર જવર કરી શકે છે. લગ્નગાળો હોય, તહેવારો હોય. હમણાં જ આપણે નવરાત્રિનો મહોત્સવ પત્યો, હમણાં જ અત્યારે આપણે દિવાળીનો મહોત્સવ પત્યો. સમગ્ર રાજ્યમાં સલામતી અને કાયદો અને વ્યવસ્થા એ દેશમાં ટોચના સ્થાને છે. એટલે આપ ભયભીત નથી એવું? હું નહીં. ગુજરાતનો કોઈ પણ નાગરિક, કોઈ પણ જ્ઞાતિનો, કોઈ પણ ધર્મનો કે કોઈ પણ સંપ્રદાયનો કે ગમે તે આવક જૂથનો કોઈ પણ વ્યક્તિ ગુજરાતમાં ભયભીત નથી. પ્રજા પણ ભયભીત નથી, કોઈ નથી. રાજકીય રીતે કોઈને આક્ષેપ કરવા હોય તો પોતાની વ્યૂહરચનાના ભાગરૂપે કોંગ્રેસ કે અન્ય પક્ષના લોકો આવો અપપ્રચાર કરે છે. નીતિનભાઈ, આપનો પક્ષ વર્ષોથી એક આક્ષેપ કરતો રહ્યો છે કોંગ્રેસ ઉપર કે કોંગ્રેસ એ લઘુમતી સમુદાયનું તુષ્ટિકરણ કરી રહ્યો છે. હવે આપે પણ એ દિશા તરફ આગળ વધવાનો પ્રયાસ કર્યો નથી, આગળ વધી ચૂક્યા છો? અમે કોઈ જ્ઞાતિ જાતિના આધારે આ કામ નથી કરતા. અમે ચોક્કસ એમ કહીએ છીએ કે જાહેર જીવનમાં દરેક લોકોને તક મળવી જોઈએ, પછી ગમે તે જ્ઞાતિ હોય, ગમે તે ધર્મ હોય. પણ એમનું દેશ પ્રત્યેની નિષ્ઠા, રાજ્ય પ્રત્યેની નિષ્ઠા, વિકાસ પ્રત્યેની નિષ્ઠા એ ચોક્કસ હોવી જોઈએ. સ્પષ્ટપણે પૂછવા માંગુ છું, લઘુમતી સમુદાયની વાત કરી રહ્યો છું ને? લઘુમતી સમાજ ભારતીય જનતા પક્ષમાં છે જ. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા, મહાનગરપાલિકામાં પણ લઘુમતી સમાજના, ભારતીય જનતા પક્ષના નિશાન કમળ ઉપર ચૂંટાયેલા કોર્પોરેટરો અને સભ્યો અત્યારે પણ કાર્યરત છે અને અમારી સાથે ખભે ખભો મિલાવી અને રાજ્યના વિકાસમાં અને સમાજની સેવામાં કામ કરે છે. પણ આ સદ્ભાવના દ્વારા જે પ્રયાસ થયો એમાં આપના જે મૂળ મતદારો છે એમને ક્યાંય ઠેસ પહોંચશે એવું આપને નથી લાગતું? જો અમારું કામ બધાને સાથે લેવાનું છે. એવી રીતે અમે કોઈ કામ નથી કરતા કે કોઈને દૂર રાખીને બીજાને આગળ કરવો. એટલે રાષ્ટ્રીય રંગે રંગાયેલા હોય, રાષ્ટ્રીય ભક્ત હોય એવા લઘુમતી સમાજના ઉમેદવારને પણ પસંદ કરશો? ચોક્કસ, એ પાર્લામેન્ટરી બોર્ડ વિચારશે. નીતિનભાઈ, કોંગ્રેસ આ વખતે એકદમ આક્રમક મૂળમાં આવી ગઈ છે. કરેંગે આ મરેંગે. બિપિનભાઈ, આપે કહ્યું, સાચું કહ્યું કે કોંગ્રેસ માટે તો આ જીવન મરણનો સવાલ છે. પણ ગુજરાતની પ્રજાએ તો 20 વર્ષથી કોંગ્રેસને, 22 વર્ષથી ગુજરાત વોટો આપ્યો છે. નાનામાં નાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે અન્ય કોઈ મોટી ચૂંટણીઓ હોય, ગુજરાતની પ્રજાએ કોંગ્રેસને રાજકીય ક્ષેત્રમાંથી સંન્યાસ અપાવી દીધો છે. એટલે આપનો ચૂંટણીનો મુખ્ય મુદ્દો 2 હશે, એક ગુજરાતને અન્યાય અને એક વિકાસ. બરાબર છે. એમ એ 2 વચ્ચે સૌથી મોટી પ્રાધાન્યતા કોને હશે? આપનો મંત્ર છે વિકાસ. અમારું મુખ્ય કામ છે ગુજરાતનો સર્વાંગી વિકાસ કરવો. વિકાસ એટલે 2-5 ક્ષેત્રમાં નહીં, શિક્ષણ હોય, આરોગ્ય હોય, સામાજિક સેવાઓ હોય, ગરીબો માટેના કામ હોય, ખેડૂતો માટેની સિંચાઈ યોજનાઓ કે ખેડૂતોના માટેના અન્ય વ્યવસાયિક ક્ષેત્રો ખુલ્લા કરવાના હોય, ખેડૂતોને એમના ઉત્પાદનના સારા ભાવ મળે એ માટેનું કામ હોય. આમ સર્વાંગી વિકાસ. એટલે આપણી કોંગ્રેસ સામેની આપની લડાઈમાં આપ મક્કમપણે એમ કહી શકો એમ છો કે આપનો પણ જંગ એની સામેનો કાંટાની ટક્કર જોવે છે? પણ હમણાં છેલ્લે આપણા ગુજરાતના રાજ્ય ગૃહમંત્રી થોડાક વનવાસ પછી પાછા આવ્યા છે અને એવું કહેવાય છે કે ચૂંટણીની વ્યૂહરચના માસ્ટર છે. હવે એમના આગમનથી અને આપના પક્ષના ચૂંટણી પ્રચારના મુદ્દાઓ, આપણા પક્ષની ચૂંટણીની વ્યૂહરચનાઓ એમાં કેટલી વધી? બિપિનભાઈ, આપનો પ્રશ્ન બરાબર છે. કોંગ્રેસની જે હરકતો છે કેન્દ્ર સરકારની, એ આપ જોઈ રહ્યા છો કે ગુજરાતના રાજકીય નેતાઓને, ગુજરાતના સમૃદ્ધ લોકોને, ગુજરાતના શિક્ષિત લોકોને અન્યાય કરવાની પરાકાષ્ઠાએ એ પહોંચ્યા છે. પણ નીતિનભાઈ, કોંગ્રેસનો આક્ષેપ એવો છે ને, આપણા પૂર્વ મુખ્યમંત્રીનો આક્ષેપ પણ એવો છે કે આ વાઇબ્રન્ટ ગુજરાત તો એક આગળ પણનું વાઇબ્રન્ટ છે અને એના રોકાણો શૂન્ય છે. આમાં કંઈ જવાબ આપવો નથી. અનેક જગ્યાએ અનેક વિકાસના કામો, ઔદ્યોગિકરણ, રોજગારી,
ભારત સરકાર તરફથી રોજગારીના સૌથી વધુ જે આપવામાં આવે છે એના એવોર્ડ ભારત સરકાર તરફથી સતત ગુજરાતને આપવામાં આવી રહ્યા છે. દુનિયામાં અને દેશમાંથી અનેક પ્રકારના પ્રતિષ્ઠિત એવોર્ડો ગુજરાત સરકારે અને ગુજરાત સરકારની સંસ્થાઓએ પ્રાપ્ત કર્યા છે. આ બધું કાગળ ઉપર ના હોઈ શકે. ભારત સરકાર જ જ્યારે સારામાં સારી વધુમાં વધુ રોજગારી પ્રાપ્ત કરાવતું એ ગુજરાત રાજ્ય છે એવું પ્રસ્થાપિત કરતું એવોર્ડ આપતી હોય, જેએનયુઆરએમમાં સૌથી વધુ સારું કામ કરતું ગુજરાત રાજ્ય છે એવો ભારત સરકાર એવોર્ડ આપતી હોય, પીવાના પાણીના ક્ષેત્રમાં વાસ્મો સારામાં સારું કામ કરે છે ગુજરાતમાં અને ગામડા સુધી પીવાના પાણીની સુંદર વ્યવસ્થા કરી છે એવો ભારત સરકારના વડાપ્રધાનશ્રી જ્યારે એવોર્ડ આપતા હોય, યુનેસ્કો એને એવોર્ડ આપતી હોય, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ એવોર્ડ આપતી હોય, તો આ બધું કંઈ કાગળ ઉપર હોઈ શકે નહીં. ગુજરાતની પ્રજા નહીં, આખા દેશની પ્રજા આ ગુજરાતના વિકાસને જોઈ રહી છે અને દરેક રાજ્યના લોકો અમને સામેથી એવું કહે છે કે અમારા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ જેવા અમારા મુખ્યમંત્રી હોય અથવા વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ હોય તો આવો ગુજરાત જેવો વિકાસ આખા દેશમાં થાય એવો આખો દેશ કહી રહ્યો છે. એકદમ. આમ છતાંય આપની સરકાર પણ એક તો આક્ષેપ એવો રહ્યો છે કે આ સરકારમાં ભ્રષ્ટાચાર પણ બાજા મૂકી છે, આવો આક્ષેપ કોંગ્રેસની બીજા પક્ષો પણ કરે છે અને એવો પણ એક આક્ષેપ આપની સામેનો હાલ ચાલી રહ્યો છે કે ક્યાંકનો રિપોર્ટ બહાર પડતો નથી, લોકાયુક્તની નિમણૂક થતી નથી, એને કારણે સરકાર શા માટે ડરે છે આવું કરતા? જો કેગનો રિપોર્ટ તો દર વર્ષે નિયમો પ્રમાણે વિધાનસભામાં ટેબલ ઉપર મુકાય છે, વિરોધ પક્ષને અને મીડિયાને બધાને જ આની નકલો મળે છે, બધા અભ્યાસ કરે છે, એટલે કેગના દરેક અહેવાલો એ પ્રજાજોગ જાહેર રહે કરશે. બીજી વાત જે લોકાયુક્તની છે એ નામદાર સુપ્રીમ કોર્ટમાં કોર્ટ મેટર છે એટલે એના વિશે આપણે ચર્ચા નહીં કરીએ, પણ એટલું ચોક્કસ કહીશ કે આખા દેશમાં સંપૂર્ણ પારદર્શક રીતે, સંપૂર્ણ લોકશાહી રીતે અને સંપૂર્ણ પ્રમાણિકતાથી કોઈ સરકાર ચાલતી હોય તો એ ગુજરાતની ભારતીય જનતા પક્ષની નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી સરકાર છે. કોંગ્રેસના નેતાઓએ તો એટલો બધો દેશ અને દુનિયામાં ભ્રષ્ટાચાર કર્યો છે કે આખી દુનિયામાં ભારતને નીચા જોઈનું થાય, ભારતીયોને આંતરરાષ્ટ્રીય કક્ષાએ શરમ આવે એ પ્રકારના ભ્રષ્ટાચારો કેન્દ્રની કોંગ્રેસની સરકારે કર્યા છે અને અબજો અબજો રૂપિયાના જે કૌભાંડ થયા છે એ સમગ્ર દેશની પ્રજા જાણે છે અને દરેક જગ્યાએ એમના નેતા ઉપર આક્ષેપ પુરવાર થયા, બધાના જેલમાં પણ પક્ષના નેતા ગડકરી સામે પણ આક્ષેપ થયેલા છે, એટલે એ તો આ રાજકીય જે બધું રહેવાનું આક્ષેપોનું નહીં. પહેલા નંબરની વાત એ છે કે ગડકરીજી એ રાષ્ટ્રીય પક્ષના અમારા અધ્યક્ષ છે, ગડકરીજી કોઈ સરકારી સંસ્થાના હોદ્દેદાર નથી. કોંગ્રેસ પક્ષના હોદ્દેદારનો ભ્રષ્ટાચાર અને કોંગ્રેસના મંત્રીનો ભ્રષ્ટાચાર બે વહીવટી રીતે અને લોકશાહીની રીતે અને કાયદાકીય રીતે અલગ વસ્તુ છે. નીતિનભાઈ, આપણી સમાજ ચાલુ રહેશે, એક થોડોક નાનકડો વિરામ લઈએ, આપણે ફરી આપણો સમાજ ફરી ચાલુ રાખીશું.